एकदम मजा में कई तकलीफ तकलीफ खड़ा नहीं ओके जय स्वामीनारायण। विद्यार्थी मित्रों अपने गया लेक्चर अंदर एक चैप्टर त्रण अंदर चोकड़ी गुणाकार ने रेज सीखी गया छे बराबर तो स्वाध्याय 3.5 ની અંદર આપણે પહેલો ને બીજો ને ત્રીજો પ્રશ્ન આપણે કરી ચૂક્યા છીએ હવે આજે ચોકડી ગુણાકાર આધારિત કુટ પ્રશ્નો આપણે શીખવા જઈ રહ્યા છીએ કુટ પ્રશ્નો એટલે તો સામાન્ય બાબત જ કહેવાય સમીકરણ બનાવવાનું હોય છે એમાં કોઈ એવું ન હોય કે આ કુટ પ્રશ્ન ચોકડી ગુણાકારનો છે તો અલગ સમીકરણની રીત થશે એવું કંઈ નથી खाली रीत ज बदलाय कोई प्रश्न तमे कोई पण रीते सोल्व करी शको लोक नी रीते करी शको आदेश नी रीते करी शको के चोकड़ी गुणाकार नी रीते पण करी शको बरोबर એટલે એમાં કોઈ નવીનતા નથી બરોબર खाली चोकड़ी गुणाकार नी रीत આપણે જે શીખી ગયા એ એમાં કામ કરવાની છે બાકી સમીકરણ બનાવવામાં તો રકમ જે પ્રમાણે હોય એ પ્રમાણે એનું સમીકરણ બનતું હોય તો ચાલુ કરીએ આપણે ક્વેશ્ચન નંબર 4 બરોબર સ્વાધ્યાય 3.5 ની અંદર જેની અંદર પહેલો દાખલો જુઓ તો રકમ એની એમ કે છે એક હોસ્ટેલમાં વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશત અચળ અને અંશત વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં લેવામાં આવે છે હવે બે વિદ્યાર્થી છે એક છે એ બરોબર એ 20 દિવસ ભોજન લે છે અને તેનો ભોજન ખર્ચ રૂપિયા 1000 થાય છે ત્યારબાદ વિદ્યાર્થી બી તે 26 દિવસ ભોજન લે છે અને એનો ભોજન ખર્ચ 1180 રૂપિયા થાય છે તો નિશ્ચિત ખર્ચ તથા દૈનિક ભોજન ખર્ચ મેળવો જેમ આપણે અગાઉ ટેક્સી વાળો દાખલો કરી ચૂક્યા છીએ બરોબર પછી પેલો એક લાઇબ્રેરી વાળો પુસ્તકાલય વાળો સેમ ટુ સેમ એના જેવો દાખલો છે બરોબર છે ઓકે તો પહેલા આપણે ધારી લઈએ ધારો કે निश्चित खर्च बराबर x रुपया बराबर और अने दैनिक भोजन खर्च बराबर y रुपया એટલે કે નિશ્ચિત ખર્ચ છે એક વાર લાગે x રૂપિયા ફિક્સ ત્યારબાદ જે y રૂપિયા છે એ એક દિવસના y રૂપિયા બરોબર દૈનિક ભોજન ખર્ચ એટલે કે એક દિવસના y રૂપિયા હવે જો 5 દિવસ લે તો 5y 10 દિવસ લે विद्यार्थी ए 20 दिवस भोजन ना 1000 रुपया चुकवे छे તેથી આનું સમીકરણ શું થાય એક આ નિશ્ચિત ખર્ચ ઈ ફિક્સ એક્સ પ્લસ 20 દિવસ ભોજન લીધું હોય તો એક દિવસ ના વાય તો 20 દિવસ ના 20 વાય ઇક્વલ ટુ 1000 રૂપિયા અને આપણે કહી હવે આપણે દાખલો ચોકડી ગુણાકારથી કરવાનો છે ચોકડી ગુણાકારથી દાખલો પણ હોય ત્યારે 1000 ને પણ આ સાઈડ લઈ આવવો પડે બરોબર ઓકે પ્રમાણિત સ્વરૂપમાં બરોબર છે ને તો x + 20y - 1000 = 0 આ છે સમીકરણ નંબર 1 ઓકે હવે વિદ્યાર્થી b 26 દિવસ ભોજનના 1180 રૂપિયા ચૂકવે છે તેથી x + 26y = 1180 હવે 1180 પણ આ બાજુ આવે એટલે x + 26y - 1180 = 0 આ થયું સમીકરણ નંબર 2 હવે તમારે આ બે સમીકરણનો ઉપયોગ કરી અને ચોકડી ગુણાકારથી દાખલો ગણવાનો જો x જે આવશે એ નિશ્ચિત ખર્ચ થશે y જે આવશે એ દૈનિક ભોજન ખર્ચ આવશે તો બરોબર તો આપણે હવે શું કરવાનું હવે વ્યાપક સ્વરૂપ પરથી a1 b1 c1 a2 b2 c2 મેળવી લઈએ ઓકે a1 = 1 a2 = 1 જો બે x ના સહગુણક 1 1 છે એટલે a1 a2 1 પછી b1 = 20 b2 = 26 બરોબર
c1 बराबर माइनस 1000 एंड c2 इज इक्वल टू माइनस 1180 ओके आ થઈ ગયું હવે તમારે સોપરે ગુણાકાર થયા તો આપણે તમારે કરવાનો છે આવી રીતના સમગુણક લખીએ બરોબર તો આપણે આવી રીતના સમગુણક લખીએ છે બરોબર 20 26 પછી આ માઈનસ 1000 માઈનસ 1180 પછી 11 અને પાછા 20 26 આપણે ગયા લેક્ચરમાં સમગુણક લખતા શીખાતા ચોકડી ગુણાકારમાં કેવી રીતના લખવાના જો રાઈટ હેન્ડ આમ કરવાનું b1 b2 થી પહેલા a1 ને અહીંયા કરવા જો કારણ કે ઈ x ની નીચે હોય એટલે x ની નીચે આપણે આયા m સિક્વલ ટુ કાય આ રાખ દેવાનો આ x ના સહગુણકમાં એટલે કે ચાલ સારી 20 26 આવું પછી c1 c2 ના એટલે માઈનસ 1000 માઈનસ 1180 પછી a1 a2 અને પછી પાછું b1 b2 ઈ બે વાર આવશે હવે ઉપર જે સંખ્યા હોય જોઈએ x y a હવે આનો તમારે ચોકડી ગુણાકાર કરી x y મેળવી લેવાના એટલે તમારો જવાબ આવશે નિશ્ચિત ખર્ચ x જેવી છેલે લખવાનું x y નાખો વધશે નહીં છેલે પછી જે x y ની કિંમત પડે એ જે લખવાનું તેથી નિશ્ચિત ખર્ચ આપો અને દૈનિક ભોજન ખર્ચ આપો રેડી ઓકે ચાલો આવડી જશે ને બીજો દાખલો એ આખા આખો તમારે લેસન કરવાનો છે અપૂર્ણાંક વાળો આપણે અગાઉ આવી ગયા છે દાખલા એના જેવા જ એ આખા આખો સમીકરણ બનાવતા પણ તમને આવડવું જોઈએ બરોબર ઓકે ચાલો હવે ત્રીજો દાખલો આપણે કરીએ છીએ આમાં જેટલી પ્રેક્ટિસ તમે કરશો એટલો જ ફાયદો છે તો જ તમને આવડશે સમીકરણ બનાવવા જ ઇમ્પોર્ટન્ટ છે સમીકરણ બનાવતા આવડી જાય એટલે તમને રીત તો આવડતી જ હોય સમીકરણ બનાવતા જ નહીં આવડે તો પછી કાઈ ભેગું નહીં થાય અને જેટલી પ્રેક્ટિસ કરો એટલી જ કમ છે બરોબર ન સમજાય ત્યારે પૂછવાની છોડ પણ તમે જાતે ટ્રાય કરશો તો જ તમને આમાં આવડશે બાકી અહીંયા તો આપણે બોર્ડ પર કરાવતા હોય લાવો હું કહી રહ્યા એમ ભેગું નહીં થાય તમે તમારી જાતે પ્રયત્ન કરો તો તમને ખબર પડે છે કે મને ક્યાં નથી આવડતું ક્યાં આવડે છે ઓલું અહીંયા આપણે સામે જોતા હોય એટલે ત્યાં સમજાવતા હોય એટલે આમ આમ કહી રહ્યા છે મને આમ આમ કહી રહ્યા છે કે હા બરોબર બરોબર પણ તમે તમારી જાતે અનુભવ કરો તો તમને વધારે આઈડિયા આવે હે ને એટલે એટલા માટે આપણે એવું આગ્રહ રાખીએ છીએ કે તમે જાતે મહેનત કરો પ્રયત્ન કરો મુશ્કેલી પડે ત્યાં તમારે સાથે બરોબર ગ્રુપમાં પણ કરી શકો તમે તો વધારે મજા આવે બરોબર આપણે મહેનત કરતા કે એકલા જ મથવાનું બે ત્રણ જણા ગ્રુપમાં વ્યવસ્થિત એકબીજાનો મળીને પ્રયત્ન થાય તો પણ આવી જાય બરોબર છે ઓકે બાકી સમીકરણ બનાવતા આવડવા જ જોશે નહીંતર મેળ આવશે નહીં બરોબર ઓકે ચાલો હવે દાખલા નંબર 3 જોઈએ એમાં એવું કે છે યશ ને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા 40 ગુણ મળ્યા હતા બરોબર તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ અને પ્રત્યેક ખોટા જવાબના 1 ગુણ કપાય છે હવે મિત્રો આમાં તમને હિંટ આપી દઉં છું બાકી આ દાખલો મારે તમને દેવો છે હું તમને બીજો એક્ઝામ્પલ આપીને તમને શીખવાડીશ એટલે પછી તમને સમીકરણ બનાવતા આવડી જશે બરોબર જો માની લો કે હવે આપણે ક્લાસમાં 25 ગુણની ગેસ લીધી 25 ગુણ બરોબર કુલ ગુણ 25 હવે એમાં માની લો કે સાચો જવાબ પડે સાચો જવાબ આયા 25 ને પણ 20 નાખી દઉં એટલે વધારે સમજ આવશે સાચા જવાબના 2 ગુણ મળે મને બરોબર સાચા જવાબના 2 ગુણ અને ખોટો જવાબ પડે તો આપણે એમ કે 2 ગુણ કપાઈ જાય 2 ગુણ કપાઈ જાય આમાં આપણે માઇનસ પ્રતિદિન રાખ્યો આપણે આમાં બે હોવું જ રાખીએ સાચો પડે તો બે ખોટો પડે તો પછી અડધો સાચો અડધો ખોટો એક એવું આપણે કહીએ ને હવે માની લો તો અત્યારે તમે જો સાચો જવાબ બે ગુણ ના છે તો એનો મતલબ કે 10 પ્રશ્નની ટેસ્ટ છે 10 2 20 હે હવે માની લો કે તમારા 7 જવાબ
જવાબ સાચા છે કેટલા જવાબ સાત જવાબ સાચા છે 10 માંથી તો તમને કેટલા માર્ક મળે 14 હવે આ 14 ની ગણતરી કેમ થશે આ 14 કેમ ગણાય 20 માંથી 14 જ માર્ક આવ્યા 20 માંથી 14 માર્ક આવ્યા તમને બરોબર 6 માર્ક મળ્યા તો એ 6 માર્ક મળ્યા એમાં કેટલા પ્રશ્ન તમારા ખોટા પડી જશે 3 3 2 6 તો તમે અત્યારે આનું સમીકરણ બનાવવા જાવ તો કેવું બને ખબર છે 2 * 7 જો સાચા જવાબ પ્રત્યેકના 2 ગુણ બરોબર એટલે 2 7 14 મળ્યા અમત પડી બરોબર પછી જે આ ખોટા જવાબ પડ્યા એના 2 * 6 અને 14 ને 26 થઈ ગયા તો આમાં આપણે 2 * 14 + 6 કરીએ જ્યારે 20 ટોટલ થાય એ ટોટલ 20 ગુણ હતા સાંભળજો બરોબર મારી વાત આપણે એમ કીધું કે સાચા જવાબ 7 પડ્યા 7 * 14 + 3 * 6 કરો એટલે 20 થઈ જાય અને આ દાખલામાં જે તમને ઓલું કીધું છે 40 ગુણ મળ્યા હતા 40 ગુણ મળ્યા હતા એમ નથી કહેતા કે 40 માર્ક ની ટેસ્ટ છે બરોબર 40 ગુણ એના મેળા હતા કેટલામાંથી આપણને ખબર નથી નો આઈડિયા હવે હું કહી દઉં એને કે સાચા જવાબના 3 ગુણ મળે છે અને ખોટા જવાબના 1 ગુણ કપાય છે સાચા જવાબના 3 ગુણ મળે તો હવે આપણે પહેલા તો ધારવાનું છું કે સાચા જવાબની સંખ્યા x ખોટા જવાબની સંખ્યા y તો તમને છેલ્લે પૂછ્યું છે કે કુલ કેટલા પ્રશ્નો તો કુલ કેટલા પ્રશ્નો એટલે તમારે ધારવાનું સાચા જવાબની સંખ્યા અને ખોટા જવાબની સંખ્યા સાચા જવાબની x ખોટા જવાબની y એટલે ઈ તમને x y મળે પછી તમારે એનો સરવાળો કરવાનો છે એટલે કુલ પ્રશ્નો બરાબર x + y મળે ને સાચા + ખોટા તો આમાં એમ જ થયું ને સાચા 7 પેડા અને ખોટા 3 પેડા 7 * 3 = 10 પણ આમાં સમીકરણ છે આવું નહીં બને આમાં કેમ પ્લસ કરીને આપણે લેશે આમાં એવું નહીં બને આમાં તમારે માઇનસ કરવા પડશે જો સાચા જવાબના 3 ગુણ એટલે 3x 3x ગુણ થાય ને સાચા જવાબના 3 ગુણ 1 સાચો જવાબ પડે તો આ કેટલા પ્રશ્નો x માઇનસ 1 ખોટો પડે તો 1 ગુણ કપાય જો છે ને એ પ્રત્યેક ખોટાને 1 ગુણ કપાય તો આપણે એને y કહેવાય બરોબર ખોટા જવાબની સંખ્યા ભાઈ તો y ગુણ્યા એટલે 1 ભાઈ હવે આ મેનો માઇનસ કરો ત્યારે 40 મેળા હોય ને સમજાયું આ સાચો જવાબ અને આ ખોટા જવાબ ઈ એમાંથી આ ભાગ કરો ત્યારે 40 પડે આમાં એમ જ કીધો 20 માંથી 6 ભાગ કરો ત્યારે 14 થાય ને હું એમ કહું 20 માંથી ટેસ્ટ નથી એમાં જેને 14 માર્ક થાય તો માઇનસ નો કરો આપણે એટલે આયા આપણે શું કહ્યું હતું બે સાચા અને ખોટાનો પ્લસ કર્યો હતો એટલે ટોટલ 20 થયા આમાં તમને રકમમાં 40 ગુણ મળ્યા એ આવ્યા છે એમ નથી કહ્યું 40 માર્કની ટેસ્ટ હતી તો પ્લસ કરો એટલે આમાં તમારે માઇનસ કરીને સમીકરણ બનાવવાનું થશે પ્લસ ની જગ્યાએ નહીં બે સમીકરણમાં રેડી ઓકે તો હવે આ દાખલો પણ તમારે ગણવાનો થશે બરોબર હવે જે ચોથો દાખલો આવે છે એ ખાસ તમારે એમાં નિરાંત રાખીને સમજો તો જ તમને માટે ખબર પડશે નહીતર નહીં પડે બરોબર ક્વેશ્ચન 4 નો ચોથો દાખલો ખાસ નિરાંત રાખીને સમજો બરોબર એકદમ મન આયા રાખીને ઓકે જો એમાં એવું કહે છે ધોરીમાર્ગ પર સ્થાન A અને સ્થાન B એકબીજાથી 100 કિલોમીટર દૂર છે તો આ એક સ્થાન બે ગાડીઓ છે બરોબર આ બે ગાડીઓ છે એ ગાડી બી ગાડી એવું કીધું ધોરીમાર્ગ પર સ્થાન એ અને સ્થાન બી એકબીજાથી 100 કિલોમીટર દૂર છે એક ગાડી એ થી ઉપડે છે અને એક ગાડી બી થી ઉપડે છે બંને એક જ દિશામાં ભિન્ન પરંતુ એક ધારી ઝડપથી ચાલે છે આની ઝડપ અલગ ને આની ઝડપ અલગ એ આને ધર કે હાઈટ ઉપર લીવર રાખ્યો હોય આને ચાલી ઉપર લીવર રાખ્યું એવી રીતે એક ધારી ચાલે છે હવે આ અત્યારે એક
ગાડી આયા છે એક ગાડી આયા છે બે એકબીજાથી 100 કિલોમીટર દૂર છે ધારો કે આ છે જૂનાગઢ ગાડી એ છે એ જૂનાગઢ છે ગાડી બી છે એ રાજકોટ છે ક્યાં છે રાજકોટ બે એકબીજાથી 100 કિલોમીટર દૂર જો એક ગાડી નીકળી આયા જો ગાડી નું નામ લીધું ગાડી આવી છુક છુક ગાડી આવી બરોબર હવે આ બને એક જ દિશામાં કા આવી રીતના આમ કા આવી રીતના કોઈ પણ જગ્યાએ ચાલે પણ આપણે ધારો કે આમ જાય છે ક્યાં જાય છે આમ ધારો કે અહીંયા સી સ્થાન છે ત્યાં એને પહોંચવું છે ક્યાં પહોંચવું છે સી સ્થાન એ આપણે કહીએ અમદાવાદ શું કહીએ અમદાવાદ એ આ સ્થાને બે ગાડીને પહોંચતા 5 કલાક લાગે એક એરે પહોંચે બે ગાડી 5 કલાક લાગે ધારો કે રાતે 1 વાગે બે ગાડીએ શેર મળ્યો રાતે 1 વાગે અને 6 વાગે બે અમદાવાદ આ જૂનાગઢ થી ઉપરા અને રાજકોટ થી ઉપરા તોય બેને 5 કલાક લાગી એવું કહે છે જો બંને ગાડીઓ 5 કલાકમાં એકબીજાને મળે છે એટલે કે સી બિંદુએ તો હવે કોની ઝડપ વધારે હોય આની હોય કારણ કે એ તો 100 કિલોમીટર દૂર હતા રાજકોટ થી તોય 5 કલાકમાં અને રાજકોટ થી 5 કલાક છે અને જૂનાગઢ થી 5 કલાક છે અને રાજકોટ થી 5 કલાક છે તો આની ઝડપ વધારે હોય ને એની હે ને હવે સમીકરણ બનાવવામાં આમાં તમારે અંતર શોધવા પડશે શું શોધવું પડશે અંતર જો આ બે વચ્ચેનો અંતર આપણે આપી દીધો છે 100 કિલોમીટર બે ગાડીઓ વચ્ચેનું પણ હવે તમારે એ શોધવું પડશે કે એ ગાડીએ કેટલું અંતર કાપ્યું હશે સી બિંદુએ પહોંચતા કેટલું અંતર એ સમય એક છે 5 કલાક શું આપ્યું છે તમને જે આ અહીંથી અહીંયા પહોંચતા 5 કલાક લાગી સમય એક છે બરોબર એવી જ રીતના બી એ થી સી એ પહોંચવા કેટલું અંતર કાપ્યું છે એ શોધવાનું છે તો તમારી પાસે એની ઝડપ હોવી જોઈએ કે નહીં ઝડપ તો ઝડપ તો છે ને એ આપણે શોધવાની છે જો છેલ્લે પૂછ્યું છે તો બંને ગાડીની ઝડપ શોધો પહેલા આપણે ધારી લેવાની ધારો કે એ ગાડીની ઝડપ x કિલોમીટર પ્રતિ કલાક અને બી ગાડીની ઝડપ y કિલોમીટર પ્રતિ કલાક હવે આપણે શું શોધ હવે જો તમારી પાસે બંનેના સમય પણ છે એ ગાડીને કેટલી કલાક લાગી હતી 5 કલાક બી ગાડીને કેટલી કલાક લાગી હતી 5 કલાક હવે તમને સમય આપ્યો છે અને ઝડપ આપ્યો છે તો અંતર મેળવી શકો ચાલો કોને આવે છે તમે 9મા ધોરણમાં 8મા ધોરણમાં 7મા ધોરણમાં તમારે વાત દાખલા આવી ગયા છે અંતર ઝડપ સમયના ચાલો જે સૂત્ર યાદ કરો જે ડિસ્ટન્સ નું સૂત્ર શું થશે અંતર નું સૂત્ર ચાલો કાપાટ જો ઝડપ નું સૂત્ર તો આયા છે આપણી પાસે 9 વડે તો આમ જ ખબર પડી જાય એકમમાં આ ઝડપ નું સૂત્ર છે જો સ્પીડ इक्वल टू डिस्टेंस अपॉन टाइम आ डिस्टेंस किलोमीटर अवर ना टाइम હવે આની ઉપર તમે ડિસ્ટન્સ નું સૂત્ર શું કરી શકો આ બે નો ગુણાકાર હે સ્પીડ ગુણ્યા ટાઈમ અંતર એટલે કે ઝડપ ગુણ્યા સમય તો 5 કલાક થી ઝડપ સોરી સમય અને આ ઝડપ તો એ બેનો ગુણાકાર કેટલો થાય 5 એટલે કે એ ગાડીએ સી બિંદુએ પહોંચતા 5 કિલોમીટર અંતર કાપ્યું છે એવી જ રીતના બી ગાડીએ બીસી અંતર જે કાપ્યું છે એ 5 વાય કાપ્યું છે બરોબર હવે આઈ થી આયા સુધીનું અંતર તમારી પાસે આવી ગયું 5 આઈ થી આટલું અંતર આવી ગયું 5 વાય તો જો મિત્રો હવે આપણે શું કરવાનું છે સમીકરણ બનાવવાનું છે સમીકરણ બનાવવામાં અંતર જ કામ કરશે હવે જો આઈ થી આટલું અંતર 100 આઈ થી આટલું અંતર 5 વાય તો હું આ બેનો પ્લસ કરું તો મને 5 જ મળે ને જો ધારો કે સંખ્યામાં વાત કરો જૂનાગઢ થી રાજકોટ 100 કિલોમીટર રાજકોટ થી અમદાવાદ 250 કિલોમીટર તો જૂનાગઢ થી અમદાવાદ કેટલું થાય 100 પ્લસ 250 350 થાય બરોબર પણ આ 250 જગ્યાએ આપણે પાય 5 વાય છે બરોબર અને આ 350 જગ્યાએ 5 જ છે તો હવે અત્યારે આપણે એમ કરીએ કે 100 પ્લસ 5 વાય બરાબર 5 જ એવું કરીએ તો આ સમીકરણ નો કહેવાય જો આપણે એવું સમીકરણ છે ખબર છે પહેલા x વર્ગ
સાચું છે નો ડાઉટ કે તમે 100 માં 5 વાળું કરો ને 5 જ થાય પણ આપણે આ કેર સમીકરણ જે જોઈએ છે એમાં પહેલા x આવું જોઈએ પછી y આવું જોઈએ પછી અચળ બતાવવું જોઈએ તો હું કરી ખબર છે આમાંથી આ બાદ કરો એટલે મને કો મળે જો મેં હમણાં આંકડા લીધા હતા કે જૂનાગઢ થી અમદાવાદ નું અંતર છે 350 કિલોમીટર રાજકોટ થી અમદાવાદ નું અંતર છે 250 કિલોમીટર તો 350 માંથી 150 બાદ કરો તો મને જૂનાગઢ થી રાજકોટ નું અંતર ખબર પડી જાય 100 કિલોમીટર તો અત્યારે આપણે એમ બાદ જ કરશું કેમ બાદ કરશું જો AC માઇનસ BC ઇક્વલ ટુ AB ત્યારે તમને પેલું સમીકરણ મળી જશે AC માંથી BC બાદ કરો એટલે AB મળી જાય ઈ સમીકરણ નંબર 1 હવે જો AC બરાબર કેટલા છે 5 BC કેટલા છે 5 હોય AB કેટલા છે 100 હવે આમાંથી તમે 5 કોમન કાઢી લો એટલે તમારું પેલું સમીકરણ મળી જશે આ જો હું સમજાવું છું એટલે લખાવતો નથી આ સમીકરણ નંબર 1 છે સમીકરણ બનાવવામાં અંતર જરૂરી છે બીજું કાંઈ છે નહીં અંતર જરૂરી છે તમારી પાસે અંતર હતું બે ગાડીઓ વચ્ચેનું અને ઝડપ હતી 2 ને 5 કલાક લાગી હતી અને આપણે સોરી 2 નો સમય છે 5 કલાક બરાબર 5 કલાક સમય એક હતો એટલે એ સમય આપણી પાસે છે 5 કલાક અને ઝડપ તો આપણે બે થઈ હતી x અને y એટલે એના ઉપર આપણે અંતર મેળવી લીધા બે ગાડીના અંતર બે ગાડીઓ કેટલા કેટલા અંતર કાપ્યા તો એ ગાડીએ 5x કર્યું બી ગાડીએ 5y અંતર કર્યું રેડી હવે પાછું શું થાય છે ખબર બીજી સિચ્યુએશનમાં એ અને બી ગાડીઓ હવે બે સામ સામે આવે છે એક જૂનાગઢ થી આમ જાય છે એક રાજકોટ થી આમ આવે છે બે વિરુદ્ધ દિશામાં આવે છે જો અને હવે બે ડી બી ધારો કે તાપલોડ ખોરાયેલમાંના દર્શને પૂછે છે જો આ રાજકોટ થી જાય છે જૂનાગઢ થી જાય છે આ કાગવર અને પહેલી ગાડી રાજકોટ થી આવે છે કાગવર બે 1 કલાકમાં પહોંચે છે કે કઈ કલાકમાં બે કાગવર પહોંચતા 1 કલાક થાય છે બે એકબીજાથી 100 કિલોમીટર દૂર જ છે પણ બે હવે કામ કામી આવે છે તો હવે તમારે શું કરવું પડે હવે જુઓ એ થી ડી સુધી પહોંચતા ને કેટલું અંતર કાપ્યું હોય તો કે x ખાલી x કારણ કે 1 કલાક લાગી તો 1 ગુણ્યા x એટલે આમાં આપણે 5 કલાક લાગી એટલે 5 x આવ્યું તો આમાં 5 કલાક લાગી એટલે 5 y આવ્યું તો આમાં બે ગાડી ને 1 1 કલાક લાગે છે તો x અને y અંતર કાપ્યું હોય એટલે બરોબર તો હવે હવે આ બે વચ્ચેનું અંતર તો આપણે ખબર જ છે 100 હવે તમને આ બે ના સરવાળા થી 100 મળી જાય જો કારણ કે એની અંદર જ છે 100 કિલોમીટર માં બે ગાડીઓ ખામી આવી અને ઓમાં કેવું થતું હતું બે ગાડીઓ 100 કિલોમીટર ની બહાર ગયું અમદાવાદ એટલે 100 થી વધારે અને કાગોળ એટલે 100 કિલોમીટર ની અંદર જ આવી ગયું ને જૂનાગઢ થી રાજકોટ ની અંદર જ કાગોળ આવી ગયું ને ઓમાં અમદાવાદ થી જૂનાગઢ ને રાજકોટ ની બહાર હતું એટલે એ આપણે બાદ બાકી કરવી પડી ને એ તમને ખબર પડી ગઈ કે આ અંતર વધારે હતું જો જૂનાગઢ થી અમદાવાદ નું અંતર વધારે હતું એટલે આપણે અહીંયા બાદ બાકી કરીને સમીકરણ મેળવ્યું હતું આમાં કાગોળ છે બે ની વચ્ચે છે એટલા માટે x નો અને y નો સરવાળો કરો એટલે 100 થઈ જાય છે રેડી ઓકે ચાલો હવે આપણે દાખલો કેવી રીતના ગણીએ છે આકૃતિ બેની અલગ અલગ દોરીશું આપણે પહેલા સમીકરણની આકૃતિ અલગ દોરશું બીજા સમીકરણની આકૃતિ અલગ દોરશું એટલે તમને ખ્યાલ આવી જાય ચાલો તો પહેલા તો આપણે બેની ઝડપ ધારી લઈએ બરોબર છે ધારો કે ગાડી એની ઝડપ બરાબર x કિમી પ્રતિ કલાક અને ગાડી b ની ઝડપ y કિમી પ્રતિ કલાક હવે આકૃતિ દોરી લે બરાબર છે ઓકે હવે આ ગાડીઓ a અને b એકબીજાથી 100 કિલોમીટર દૂર છે બંને c બિંદુએ પહોંચે છે બરાબર છે ઓકે બે એક જ દિશામાં ચાલે છે તો હવે જુઓ હવે ગાડી A અને ગાડી B ગાડી A અને ગાડી B પાંચ કલાકમાં C બિંદુએ પહોંચે છે તેથી ગાડી A એ કાપેલું અંતર જો ગાડી A કાપેલું અંતર તો કેટલું
અંતર કાપશે તો કે એને સમય કેટલો લાગે છે 5 કલાક ઝડપ કેટલી છે x તો કે 5 x કિલોમીટર અને ગાડી b એ કાપેલું અંતર એ કેટલું થશે 5 y કિલોમીટર હવે આ અંતરને આપણે નામ આપી દઈએ અંતરને જો આપણે અંતરને નામ શું આપીશું ગાડી એ કેટલું અંતર કાપે s એ જેટલું એટલે ગાડી એ s એ બરાબર 5 x એમ લખીએ અને આમાં લખીએ bc બરાબર 5y બિંદુના નામ આપ્યા શું આપ્યું મેં a થી c એટલે એ ગાડીએ કાપેલું અંતર છે b થી c b ગાડીએ કાપેલું અંતર છે એટલે s ને bc લખ્યું આપણે બરોબર હવે સમીકરણ બનાવવામાં આપણે મજા આવશે તો સમીકરણ બનાવવામાં આપણે શું કર્યું હતું a થી c માંથી b થી c બાદ કર્યા હતા બરોબર મેં હમણાં કીધું હતું કે જૂનાગઢથી રાજકોટ અમદાવાદના અંતરમાંથી આપણે રાજકોટથી અમદાવાદનો અંતર બાદ કરી દીધો તો તમને જૂનાગઢથી રાજકોટનો અંતર ખબર પડી જાય મેં 350 લખ્યા હતા 150 લખ્યા હતા બરોબર 350 માં 150 જે લખો ઓકે તો આપણે એમાં એનો ઉપયોગ કરશું હવે AC BC AB AC બરાબર કેટલા છે 5x -5y equal to 100 હવે આમાંથી હું 5 કોમન કાઢું કારણ કે 5 એટલે 5 5 એટલે 5 એટલે 20 50 100 બરોબર તો જો 5 કોમન કાઢું એટલે આને છેદમાં લઈ 100 ના તો કેટલા આવે 20 ઈ 20 આ બાજુ લેવો જો -20 equal to 0 આથી તમારું સમીકરણ નંબર 1 હવે સમીકરણ 2 ની પહેલા આપણે આકૃતિ બીજી દોરવાની છે બરોબર છે એ બી હવે આને આપણે ડી બિંદુ આપી દઈએ બે એકબીજાની વિરુદ્ધ આવે છે અહીંયા આપણે કાગળ નામ આપ્યું આ તો તમારી પાસે શું છે એ થી બી નું અંતર ઓકે તો હવે ગાડી એ અને ગાડી બી વિરુદ્ધ દિશામાં ચાલીને વિરુદ્ધ દિશામાં ચાલીને એક કલાકમાં ડી બિંદુએ પહોંચે છે અહીંયા એક જ દિશામાં લખી નાખજો એક જ દિશામાં ચાલીને એક શબ્દ ઉમેરતા ભૂલાઈ ગયો તો ગાડી એ અને ગાડી બી એક જ દિશામાં ચાલીને 5 કલાકમાં સી બિંદુએ પહોંચે છે આમાં વિરુદ્ધ દિશામાં બરોબર તેથી ગાડી એ એ કાપેલું અંતર બરાબર x કિલોમીટર હવે એના આપણે નામ શું આપ્યું છે ગાડી એ કેટલું અંતર કાપ્યું છે AD તો AD બરાબર x અને ગાડી B એ કાપેલું અંતર બરાબર BD બરાબર y હવે આપણે શું કરવાનું છે સરવાળો બરાબર આમાં બાદ કરી દીધી એમાં આવે સરવાળો કરવાનો છે કોનો કોનો આ AD અને BD નો AD BD equal to AB તો AD બરાબર કેટલું ડિસ્ટન્સ છે x BD કેટલું છે y equal to AB કેટલા છે 100 ઈ 100 ને આસાજ લઈ આવો x y 100 equal to 0 આચું સમીકરણ નંબર 2 હવે તમારે સમીકરણ 1 અને 2 નો ચોકડી ગુણાકારથી ઉકેલ કરવાનો છે તમારે રીતે બરોબર એટલે તમને x અને y મળી જાય એ તમારે લખી નાખવાનું ગાડી એની ઝડપ જેટલો x મળે એટલા કિલોમીટર પ્રતિ કલાક ગાડી b ની ઝડપ જેટલો y મળે એટલા કિલોમીટર પ્રતિ કલાક રેડી ઓકે આગળ પ્રશ્ન હોય તો મને પૂછી શકો છો ઓકે ચાલો નેક્સ્ટ લાસ્ટ સમ ઓફ ક્રેમર્સ રૂલ ચાલો એમાં હવે ક્ષેત્રફળ આધારિત દાખલો છે બરોબર છે લંબચોરસના ક્ષેત્રફળ આધારિત એમાં એવું કે છે મિત્રો કે તમારી પાસે કોઈ પણ લંબચોરસ હોય બરોબર ધારો કે આપણી પાસે એક અત્યારે લંબચોરસ છે અત્યારે મેં એની લંબાઈ રાખી છે 5 સેમી અને પહોળાઈ રાખી છે 3 સેમી તો અત્યારે આનું ક્ષેત્રફળ કેટલું હોય તો આપણે ક્ષેત્રફળ જાણીએ છીએ ને પાંચમા છઠ્ઠામાં આવી ગયું લંબચોરસના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર શું થાય ચાલો બોલો તો કોણ કહેશે હા બોલો
શું બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ સરસ લ્યો આ ક્ષેત્રફળનું સૂત્ર છે સરસ બીજા ભાઈ શું લંબાઈ પ્લસ પહોળાઈ ખાલી લંબાઈ પ્લસ પહોળાઈ સરસ ચાલો રાજીભાઈ લંબાઈ શું લંબાઈ ગુણ્યા પહોળાઈ આટલી બધી વાત લાગી બોલો માં તો વિચારતા હતા આટલી બધી વાત લંબચોરસના ક્ષેત્રફળ શું આટલી બધી વાત વિચારવું પડે સરસ કહો લંબાઈ ગુણ્યા પહોળાઈ સરસ ઓલા ભાઈ ઓલે ઓલા વાતા બે કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ લંબાઈ પ્લસ પહોળાઈ નવા નવા સૂત્રો કાઢ્યા માંડ એક યાદ રહે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ એમાં તમે અલગ અલગ લઈ આવો ત્યાંથી ભેગું કરવું અમારે લંબાઈ ગુણ્યા પહોળાઈ બરોબર તો અત્યારે આ જે આ જે લંબચોરસ છે એનું ક્ષેત્રફળ તમને મળે 15 સેમી સ્ક્વેર બરોબર હવે માની લ્યો કે હું લંબાઈમાં ને પહોળાઈમાં વધઘટ કરું છું શું કરું છું વધઘટ માની લ્યો કે મેં લંબાઈ છે એ 6 સેમી ગઈ 5 માંથી તો વધી કેટલી વધી 1 સેમી અને પહોળાઈમાં 1 સેમીનો ઘટાડો કરું છું તો એ કેટલી થઈ જાય 2 તો હવે નવું ક્ષેત્રફળ કેટલું મળે તમને 6 2 12 સેમી સ્ક્વેર તો આપણે શું કર્યું લંબાઈમાં 1 નો વધારો પહોળાઈમાં 1 નો ઘટાડો તો ક્ષેત્રફળમાં 3 નો ઘટાડો જો 15 માંથી 12 થયો તો આ દાખલો એવું કહેવા માંગે છે રેડી ઓકે તો ચાલો તો આમાં એવું કહ્યું છે જો એક લંબચોરસની લંબાઈ 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો ક્ષેત્રફળ 9 ચોરસ એકમ જેટલું ઘટે છે જો અહીંયા કોઈ સેમી કે મીટર એવું નથી કીધું કે એકમ હોય પણ શબ્દ એકમ તો ચોરસ એકમ વ્યાપક વ્યાપક એકમ બરાબર મીટર એટલે આપણે કેમ ચોરસ મીટર લખતા સેમી એટલે ચોરસ મીટર સેમી લખીએ કિલોમીટર એટલે ચોરસ કિમી આપણે ભારતનું ક્ષેત્રફળ આપણે પાછળ ચોરસ કિમી લખીએ છીએ ખબર છે ને 32,87,000 વાળું નથી એમાં પાછળ ચોરસ કિમી લખીએ છીએ એવી રીતે આમાં ચોરસ એકમ તો હવે લંબાઈમાં 3 એકમ અને પહોળાઈમાં 2 એકમ વધારીએ બીજી વારમાં તો ક્ષેત્રફળ છે 67 ચોરસ એકમ જેટલું વધે છે તો લંબ ચોરસના પરિમાણ શોધો પરિમાણ પરિણામને પરિમાણ એટલે કે માપ કોઈ પણ આકૃતિના માપ એટલે પરિમાણ કહેવાય તો લંબ ચોરસમાં લંબાઈ અને પહોળાઈ બે વસ્તુ હોય તો આપણે એ મેળવવાનું છે તો પહેલા આપણે ધારી લેવાનું ધારો કે લંબ ચોરસની લંબાઈ બરાબર x એકમ અને પહોળાઈ બરાબર 2 એકમ y એકમ હવે શું કરવાનું છે આના ઉપર તમને મૂળ ક્ષેત્રફળ મળી જાય બરોબર મૂળ ક્ષેત્રફળ આપણે શા માટે જરૂર પડે એ શોધવાનું નથી કીધું પણ ઉમા પાછી વધઘટ થાય ને નવા ક્ષેત્રફળમાં હમણાં મેં જો પહેલા 15 એવું હતું તો એ મૂળ ક્ષેત્રફળ થયું પછી લંબાઈમાં વધઘટ કરી તો 12 થયું તો એ નવું ક્ષેત્રફળ થયું એટલા માટે મૂળ ક્ષેત્રફળની જરૂર પડે તો અહીંયા આપણી પાસે કોઈ સંખ્યા નથી એટલે આપણે સીધું આમ લખીએ ને x y ચોરસ એકમ એમ બે નો ગુણાકાર કરવાનો હોય ને લંબાઈ પહોળાઈ એટલે x y રેડી ઓકે ચાલો હવે જો લંબાઈમાં શું કરવાનું છે 5 એકમ ઘટાડો અને પહોળાઈમાં 3 એકમ વધારો થાય તો ક્ષેત્રફળમાં 9 ચોરસ એકમ ઘટાડો થાય છે બરોબર આને કોઈ યાદ રાખી નથી લખ્યું ચોપડીમાં જેમ રકમ છે એમ જ લખ્યું છે એટલે પાકું અંતર ચોપડીમાં જે લખ્યું એ જ લખવાનું છે બરોબર એટલે યાદ આપણે રાખવાનું આ કામ રાખીએ બરોબર તેથી હવે લંબાઈમાં 5
બેનો તમે ગુણાકાર કરો એટલે ક્ષેત્રફળ જ મળે કે તો એ ક્ષેત્રફળ તમને કેટલું મળશે પહેલા કરતા 9 ઓછું મળશે તો પહેલા કેટલું હતું xy એમાંથી 9 ઓછું એટલે xy 9 થયો એટલે આ ક્ષેત્રફળ જ છે આ બેનો ગુણાકાર કરો એટલે તમને 9 ક્ષેત્રફળ મળે 9 કેટલું મળશે પહેલા કરતા 9 ઓછું હવે તમારે આનો ગુણાકાર કરવાનો છે જો આ બે અંશનો ધોરણ 8 ચેપ્ટર 9 ચાલો ગુણાકાર કોણ આપણે છે
લવાજ દબિયા સાઈડ કોન્ટેરી માઈનસ બરાબર હવે આ બે સમીકરણ મળી ગયા એટલે તમારે શું કરી લેવાનું છે ચોકડી ગુણાકાર થી જે x આવે એ લંબાઈ જે y આવે એ પહોળાઈ પાછળ એકમ એટલે આપણે ક્ષેત્રફળ શોધવાનું નથી બરાબર એટલે આ નથી કરવાનું છે લગણાકાર બરાબર ઓકે તો આયા આપણે આ કોઈ પ્રશ્નો છે એ પૂર્ણ કરીએ છીએ બરાબર ચોકડી ગુણાકાર આધારે કાઈ પણ પ્રશ્ન હોય તો મને પૂછી શકશો અને આજે મેં તમને ઘણું વર્ક આપ્યું છે દાખલાઓ તમારા ખાલી મેં તમને સમીકરણ જ બનાવી દીધા છે બરોબર ચોકડી ગુણાકારની રીત તમને જ આપી છે બધું ઉકેલવાની તો તમને જ કીધું છે પ્રેક્ટિસ થાય એટલા માટે બરોબર કોઈને વહુ હું લાગે તો બે રૂપિયા ત્રણ રૂપિયા વધારે થઈ જાય બરોબર છે બાકી કરવું પડશે એમાં હાલશે જ નહીં ઓકે તો હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે લોકની વિશિષ્ટ રીત લઈને આવીશું ત્યાં સુધી હું ને તમે બે રજા લઈએ ટાટા ઓકે બાય ખૂબ ખૂબ ધન્યવાદ